ધર્મના જ્ઞાન સાથે ભક્તિનો પદ દર્શાવતી અમારી આ વિશિષ્ટ કાર્યક્રમમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. આપની સાથે હું છું જલપા દુધાત. કેટીવીના માધ્યમથી આપને કરાવીએ છીએ દિવ્ય મંદિરોના દર્શન. ત્યારે આજે કેટીવી આપને દર્શન કરાવશે શામળાજી મંદિરના. કેટીવીની સમગ્ર ટીમ પહોંચી ગઈ છે શામળાજીના મંદિરે, તો ભાવિક ભક્તજનો તમે પણ ઘર બેઠા લઈ શકશો દર્શનનો લાભ. શામળાજી સાથે થઈ જાઓ ભક્તિમાલી. તો શરૂ કરીએ આજનો ધાર્મિક કાર્યક્રમ. વિશેષમાં અમારા કેટીવી ન્યૂઝ ગુજરાતીના બ્યુરો રિપોર્ટર અરવલ્લીથી વૈભવ રાઠોડ જણાવે છે કે શામળાજી મંદિર ગુજરાતના પવિત્ર યાત્રા ધામોની શૃંખલાનો એક પવિત્ર માળખો એટલે અરવલ્લીનું શ્રી શામળાજી યાત્રાધામ. શામળિયા ઠાકોરના દર્શન કરી ભક્તો અનુભવે સુખનો અનુભવ. દર્શન માત્રથી થાય છે મનની શાંતિ. ગુજરાતના પાંચ મુખ્ય તીર્થધામોમાં આવેલું ગુજરાતના ઉત્તર પૂર્વ સીમાડે અરવલ્લી જિલ્લામાં રમણીય પુરાતન દેવગધાર શામળારાય ભગવાન શ્રી વિષ્ણુ સ્વરૂપની ચતુર્ભુજ ભવ્ય મનોહર મૂર્તિ બિરાજમાન છે, જેના દર્શન થતા જ ભગવાન પ્રત્યેનું રાગ જાગે અને મૃત્તિ આગળથી ખસવાનું મન ન થાય. નમ્ર ભાવે આનંદ વિભોર બનીને પરમાત્માના શ્યામલ સ્વરૂપના સાક્ષાત્કારની અનુભૂતિ થાય છે. આદિદેવ શ્રી વિષ્ણુનું ગદાધર સ્વરૂપ જેને ઉત્તરના ગર્ભમાં પ્રવેશ કરી રાજા પરીક્ષિતનું રક્ષણ કર્યું અને અનેક અવતારો ધારણ કરી દુષ્ટ આત્માઓને નાશ કરી સાધુ પુરુષોને સહાય કરી છે એવા દેવાદિદેવ વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ તેમના આશરણે જનારને નરસિંહ મહેતા તથા તેમના અન્ય ભક્તોએ જેના સહજમાં ભક્તિભાવમાં સાક્ષાત્કાર કરેલ છે. શ્રીના હાથમાં મોટી ગદા ધારણ કરેલ છે, જેથી શ્રી શામળાજી ક્ષેત્રને ગદાધાર ક્ષેત્ર પણ કહેવાય છે. ભગવાન શામળિયાનું મંદિર 1500 વર્ષ જૂનું કલાત્મક કોતરણી અને સુંદર અર્ધ શિલ્પયુક્ત ગંગનચુંબી મંદિર ઉપરાંત શ્રી ત્રિલોકનાથજીનું મંદિર, જેમાં ભગવાન શ્રી વિષ્ણુ અને ત્રિશુળધારી ત્રિલોકનાથ શંકર ભગવાનની મૂર્તિઓ છે. મંદિરની સામે ખાક ચોકમાં શ્રી ગિરધરલાલ શ્રી લક્ષ્મીજી અને શ્રી પંચાયતન દેવ શંકર પરિવારના અલગ અલગ મંદિરો છે. ઉપરાંત કાશી વિશ્વનાથનું આ ક્ષેત્રમાં અતિ પુરાણું મંદિર છે. શ્રી રણછોડ રાયનું મંદિર અને માનવ રચિત મેશ્વો સરોવર પ્રકૃતિના ખોળે મનને હરી લે છે. મેશ્વો નદીના વિશ્રામ ઘાટ પાસે નગરનો આવેલા છે, જ્યાં સ્વર્ગસ્થ માતા પિતાનું શ્રાદ્ધ કરવાથી તેમના આત્માની મુક્તિ મળે છે. શામળાજી યાત્રાધામ પાસેથી દિલ્હીથી મુંબઈને જોડતો હાઈવે નંબર 8 પસાર થતો હોવાથી ભારત દુનિયામાં પ્રવાસીઓ યાત્રિકો માટે સરળતાથી પહોંચી શકાય છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામો શ્રી શામળાજી અતિ મહત્વનું સ્થાન ધરાવે છે અને નજીકના ભવિષ્યમાં શામળાજી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ધર્મસ્થાનનું પણ ભવ્ય નિર્માણ થનાર છે. મારું નામ મનોજકુમાર નટવરલાલ ચૌહાણ છે. હું મૂળ વતની લીંબાસીનો છું અને હાલમાં હું આણંદ રહું છું. અહીંયા શામળિયા શેઠના ચરણ કમલમાં શિર ઝુકાવવા અમે દર વર્ષે આવીએ છીએ અને અહીંયા બહુ ધામધૂમથી અમે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરીએ અને ભગવાનનો તુલસી વિવાહનો કાર્યક્રમ 2014માં કરેલો અને ત્યારથી અહીંની ભગવાનની એવી આસ્થા છે અને ભગવાન સામે અમારું એવું સમર્પણ છે કે અહીં વારંવાર એ અમને બોલાવી રહ્યા છે. આ અરવલ્લીની ગિરિમાળાઓમાં શામળિયા શેઠ એની આસ્થા અને લોકોમાં એનો આત્મવિશ્વાસ અને લોકોમાં શ્રદ્ધા, જે અમે પણ એને નિહાળી છે, અમે પણ એનો અનુભવ કર્યો છે અને એટલે જ આજે અમારા ઘરે જે શામળિયા શેઠ ઉપસ્થિત છે વિષ્ણુ ભગવાન, એમને પણ અમે સાથે લઈને આજે આવ્યા છીએ કે ભગવાનના સન્મુખે દર્શન કરે અને આ વિસ્તારમાં આદિવાસી સમાજમાં ભગવાને જે અહીંયા લીલાઓ કરી છે અને લોકોમાં શ્રદ્ધા છે અને અમને શ્રદ્ધા છે. ભગવાન સૌનું સુખી કરે
સુખ શાંતિ અને સમૃદ્ધિથી અમને સર્વે અમારા પરિવારજનને અમારા ગ્રુપ સહિતને સમાજને સુખ શાંતિ અને આનંદ અનુભવે એ અભ્યર્થના. જય શામળિયા શેઠ. આદિવાસી પ્રજા શામળિયા ભગવાન ને કાળિયો દેવ પણ માને છે. અરવલ્લી જિલ્લાના તેમજ દેશ વિદેશોના યાત્રિકો તેમજ ભક્ત ભગવાન શામળિયાના દર્શન નો લાભ લે ચિત્તની પ્રસન્નતા સાથે જીવનની ધન્યતા અનુભવે છે. શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ આપ સૌ યાત્રિકોને હાર્દિક સ્વાગત કરે છે. હું પોતે ટ્રસ્ટી અભયસિંહ રાવ શ્રી શામળાજી વિષ્ણુ મંદિરની અંદર ટ્રસ્ટમાં વહીવટમાં છું અને આ મંદિરની અંદર એક પ્રણાલિકા છે કે દર વર્ષની 12 પૂનમો હોય છે અને 12 પૂનમમાં ભવ્ય મેળો ભરાય છે અને દૂર દૂરથી પબ્લિક અહીંયા આગળ ભગવાનનું દર્શન કરવા અને એ ગાડી નાની મોટી ખરીદી અને ભગવાનનો આનંદ કરીને ધન્ય થાય એ પ્રમાણે એ ગાડી એ લોકો એક્ટિવિટીઝ કરતા હોય છે. શામળાજી વિષ્ણુ મંદિરની અંદર ટ્રસ્ટમાં વહીવટમાં રહેવા માટે ઉત્તમ સગવડ છે. ધર્મશાળા છે, ભોજનશાળા છે અને મંદિરની ગૌશાળા છે. લોકો અહીંયા આગળ ભોજન પણ પ્રાપ્ત કરે છે અને મંદિરમાં જઈ અને દર્શન કરી અને પ્રસાદ પણ પ્રાપ્ત કરે છે અને સાથે સાથે ગૌશાળામાં દાન પણ આપે છે. મંદિરના વહીવટની અંદર આપ જોવો તો સુંદર મજાનો વહીવટ છે. અહીંયા આગળ અહીંયા લાડુ પ્રસાદ પ્રમાણે સારી રિઝનેબલમાં આપીએ છીએ અને લાઇનસર પબ્લિક લોકો અહીંયા દર્શન બી કરે છે. બીજું ઇતિહાસમાં એવું છે, શામળાજી વિષ્ણુ મંદિરની અંદર એક દંતકથાના આધારિત મંદિરનો વહીવટ ચાલે છે. 1500 થી 2000 વર્ષ જૂનું મંદિર છે કે જે મુઘલો જ્યારે હુમલા કરતા હતા એ વખતે શામળાજી વિષ્ણુ મંદિરની અંદર એવું કહેવાય છે કે અહીંના જે આજુબાજુના જે નાના મોટા રજવાડા હતા એમાંથી ઇડસ્ટેટનું જે દરબાર સાહેબનું જે રજવાડું હતું એના રાજા અને અહીં આજુબાજુના દરબારો બધા ભેગા થઈ જ્યારે મુઘલો હુમલા કરતા હતા એ વખતે આ મંદિરની જે મેન પ્રતિષ્ઠિત જે મૂર્તિ હતી એ ખંડિત ના કરે તે માટે એ મૂર્તિને બાજુના તળાવમાં અહીંયા આગળ તળાવની અંદર એ દફનાવવામાં આવે અને એની જગ્યાએ બીજી મૂર્તિ સેમ બનાવી એનાથી 2 ઇંચ મોટી અહીંયા આગળ મૂર્તિ બનાવીને મૂકવામાં આવી અને જ્યારે મુઘલો અહીંયા આગળ હુમલો કરવા આવ્યા એ વખતે આ મંદિરની અંદર જેવા ઘૂસ્યા તો ગરુડજીની જે મૂર્તિ છે હાલમાં એના નાક ઉપર તલવાર મારી તો એવું કહેવાય છે કે નાકમાંથી અસંખ્ય ભમરાઓ નીકળ્યા અને એ ભમરાઓના લીધે કરડવાથી એ સૈન્ય પાછું જતું રહ્યું અને ત્યાર પછી એ મૂર્તિ અને મંદિર સેફ રહ્યું અને પછી વર્ષો પેઢીઓ વીતી ગઈ પછી એવું કહેવાય છે કે આ તળાવમાંથી જે જગ્યાએ મૂર્તિ આપણે જૂની ભગવાનની ઠાકોરજીની જે સ્થાપિત કરી ત્યાં દફનાવી હતી ત્યાં આગળ એક ખેડૂત હળ ચલાવતો હતો, એગ્રીકલ્ચર ખેતી કરતો હતો તો એ વખતે મૂર્તિની પાછળ જે કહેવાય છે હળનો ઘા થવાથી મૂર્તિમાંથી બ્લડ યાને ખૂન નીકળ્યું હતું અને એ મૂર્તિને બહાર કાઢીને પછી બધા ખુશ છે પછી તો શામળિયો ભગવાન છે તો શામળિયાની મૂર્તિ 2 એક મંદિરમાં પણ છે ને અહીંયા છે તો શું કરીશું. અહીંયા આગળ મંદિરમાં લાવીને દેવ મૂર્તિને મૂકી અને આજુબાજુના જે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણો ઋષિમુનિઓને એકત્રિત કરી અને એવી ચર્ચા કરવામાં આવી કે આ દેવ મૂર્તિમાંથી ઓરિજિનલ મૂર્તિ કઈ છે. આપણે મંત્રોચ્ચાર કરીશું જે મૂર્તિમાંથી ઓમકાર શબ્દ નીકળશે એ મૂર્તિની પ્રતિષ્ઠા આપણે અહીંયા કરશું અને બીજી મૂર્તિ આપણે ગમે ત્યાં સ્થાપિત કરશું. તો એવું કહેવાય છે કે મંત્રોચ્ચારના પ્રભાવથી આ જે હાલમાં મૂર્તિ છે એ મૂર્તિની અંદર 3 વખત ઓમકારનો શબ્દ નીકળ્યો હતો. તો આ મૂર્તિ આપણે અહીંયા સ્થાપના કરી શામળાજી ભગવાનની અને બીજી જે મૂર્તિ બનાવી હતી આપણે જે મુઘલોથી બચવા માટે એ મૂર્તિની સ્થાપના આપણે જે કહેવાય ખેડબંબાનાની બાજુમાં જે કહેવાય કે ત્યાં એક સુંદર મજાનું ત્યાં તળાવ છે અને તળાવની બાજુમાં એક નાનું ગઢડા શામળાજી કરીને ગામ છે ત્યાં ગઢડા શામળાજીમાં એ મૂર્તિની સ્થાપના ત્યાં આગળ કરી. એવી રીતે આ દંતકથા છે. શામળાજી વિષ્ણુ મંદિર આપ સૌ યાત્રિકોનું સ્વાગત કરે છે. જય શ્રી કૃષ્ણ. વધુ એક ધાર્મિક કાર્યક્રમની વાત કરીએ તો અમારા કેટીવી ન્યૂઝ ગુજરાતીના બ્યુરો રિપોર્ટર નલિયાથી રમેશ ભાનુશાળી જણાવે છે કે પિંગલેશ્વર મહાદેવનું મંદિર તો ભાવિક ભક્તજનો તમે પણ ઘર બેઠા લઈ શકશો દર્શનનો લાભ. પિંગલેશ્વર મહાદેવ સાથે થઈ જાઓ ભક્તિમાલી. તો શરૂ કરીએ આજનો બીજો કાર્યક્રમ.
અબડાસા તાલુકાના સરહદ વિસ્તારે આવેલા શ્રી પિંગલેશ્વર મહાદેવનું મંદિર. અબડાસાના સરહદ વિસ્તાર આવે પિંગલેશ્વર મહાદેવનું મંદિર અંદાજે 800 વર્ષ પહેલાનું આ ઐતિહાસિક મંદિર છે. મન શ્રી પુરુષોત્તમ ગીરી ગુરુ ઓમકાર ગીરીના જણાવ્યા અનુસાર પહેલા યશવાર સાંજે ગાય આવતી હતી. એક ગાય પોતાના અંતરમાંથી ચમત્કારી દૂધ આ સ્થાને આપતી હતી. ગાયના માલિક ગોવાળને કીધું કે મારી ગાય દૂધ કેમ નથી આપતી. ગાયને દૂધ ધોઈ લે છે. ગોવાળિયાએ ગાયના માલિકને કીધું કે કોઈ દિવસ તમારી ગાયને દૂધ તો નથી. ગાયના માલિકે કીધું કે કાલથી હું પણ તારી સાથે ગાયો ચરાવવા આવીશ. બીજા દિવસ થતા જ ગાયનો માલિક વાળ સાથે સીમમાં ગયો. ચરાવવા સાંજ થતા ગાય પહેલાની જેમ જ જે સ્થાને જઈને દૂધની ધારા વહેવા લાગી. આ હકીકત ગાયને માલિકે જોઈ તો તે જગ્યા ઉપર ઘાસચારો હતો. એ ઘાસચારો દૂર કરતા અંતર નાના નાના શિવલિંગો જોવા મળ્યા. આ વાત ગામના લોકોને કરી. ગામના લોકો મળીને એક નાનું મંદિર બનાવ્યું. ત્યારબાદ નાના નાના રજવાડાઓ આ ભવ્ય મંદિર બનાવ્યું. રાજાનું નામ હતું પિંગલ. ત્યારે આ મંદિરનું નામ પિંગલેશ્વરેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું. બીજા નામ રોકડિયા મહાદેવ તરીકે ઓળખાતો હતા. જે ભક્તો યા પૈસા લેવા માટે આવતા હતા, મહાદેવ તેમને પૈસા આપતા હતા. એ પોતાના કામ પૂર્ણ કરીને પૈસા મહાદેવના મંદિરે પાછા પહોંચાડતા હતા. એક વાર એવું બન્યું કે એક માણસ પૈસા લઈ ગયો હતો, પણ પૈસા પાછા આપ્યા ન હતા. ને બીજી વાર પૈસા લેવા માટે આવ્યા હતા. જયારે મહાદેવ પૈસા આપ્યા ન હતા ત્યારે એ માણસ ગુસ્સે થઈને મહાદેવના શિવલિંગ ઉપર કુવાડીના ઘા ચૂક્યા હતા. એ માણસ એથી ભાગવા લાગ્યો, પણ મહાદેવનો એવું ચમત્કાર હતું, એ માણસ જ્યાંધળું થઈ ગયો અને ધરતીમાં સમાઈ ગયો. ત્યાં આવતા ભક્તોના અનેક સંકટો તો આ મહાદેવ દૂર કર્યા છે. અન્ન ક્ષેત્રે કૂતરાઓને રોટલા, પક્ષીઓને દાણા, ગૌશાળા પડ્યા છે. 100થી વધારે ગાયો છે. આ મંદિર નલિયાથી 30 કિલોમીટરના અંતરે છે. પિંગલેશ્વર મહાદેવનું મંદિર બન્યું એને કેટલો ટાઈમ થયો છે? લગભગ આજથી 800 વર્ષ પહેલાં બન્યું. હા, એના પરચા શું છે? પરચા એના એવા છે કે પહેલાં અહીંયા કાંઈ નહોતું, જંગલ હતું. તો બાજુમાં ગામ છે રાપર ગઢવાળી, અહીંયાની ગાયો ચરવા આ બાજુ આવતી. એટલે ગાયો ચરવા આવતી તો એ ગાય દૂધની હતી, પણ સાંજે ઘરે જાય એટલે દૂધ ના આપે. તો એના માલિક હતા, એને ગોવાળની આગળ ફરિયાદ કરી કે ભાઈ અમારી ગાય દૂધની છે અને દૂધ કેમ નથી આપતી. તો દોઈ લે છે ગોવાળને કીધું. એટલે ગોવાળે કીધું કે હું તો કોઈને ગાય દૂધતો જ નથી. બોલા એમના માલિકે તું ખોટું બોલે, દોઈ લે છે. તો ગોવાળે કીધું તમને મારી ઉપર વિશ્વાસ ન હોય, તમે એમ કરો મારી ભેગા જંગલમાં આવો તો તમને ખબર પડે. તો બીજે દિવસે એમના માલિક ભેગા ગયા જંગલમાં. આખો દિવસ જંગલમાં રહ્યા તો ગાય તો કોઈ દોઈ નહીં. સાંજ પડી ગઈ એટલે ગાયો પાછી વળી. એટલે આ જે મંદિર છે અહીંયાથી પસાર થઈ એટલે બીજી ગાય નીકળી ગઈ અને આ ગાય અહીંયા ઊભી રહી. ત્યારે અહીંયા જંગલ હતું, ઊભી રહી એટલે ઓટોમેટિક દૂધની ધારા થવા માંડી, પોતે દૂધ ધોવા માંડ્યું. આ લોકોએ વિચાર કર્યો કે ભાઈ અહીંયા કંઈક હોવું જોઈએ, આપણે જરા કચરો હટાવીએ તો ખબર પડે આપણને. એ લોકોએ કચરો હટાવ્યો તો ત્યાં સીડિંગ હતા, સીડિંગ નાના સીડિંગ પ્રગટેલા હતા. આજે સીડિંગ દિવસો દિવસ વધે છે, પહોળાઈમાં ઊંચાઈમાં અમુક સમય પછી એને નાગ દેવતા બંદી કરવા પડે. પછી નાનું મંદિર બનાવ્યું, આગળ જતા મોટું મંદિર બનાવ્યું. એ રીતે આ ત્રીજી ચોથી વાર મંદિર બનેલું છે. પછી એને પિંગલેશ્વર મહાદેવ કહે છે. પિંગલેશ્વર મહાદેવ એટલે પહેલાં નાના નાના રાજ્ય હતા. તો આની નવાઈમાં પિંગલ કરીને રાજા રહેતા, તો એની નવાઈમાં પ્રગટ થયા એટલે પિંગલેશ્વર કહેવાનું. પછી એને રોકડિયા મહાદેવે કહે છે. રોકડિયા મહાદેવ એટલે તમારી પાસે પૈસા ન હોય તો અહીંયા પૈસા જતા હિરાણ ઉપર. તમે અરજ કરો કે દાદા મારે 2000 રૂપિયા જોઈએ ને હું તમને મહિનામાં કે 2 મહિનામાં પરત કરીશ. એવી રીતે તમે અરજ કરો. અરજ કરીને આમ પ્રતિક્ષા કરી આવો એટલે એ આગળ પૈસા પડ્યા હોય એ તમારે લઈ જવાના. લઈને તમારું જે કાર્ય હોય કાર્ય પૂરણ કરીને જે મુદત આપી મુદતે પાછા આપવાના. એવી રીતે માણસો લઈ જતા અને આપી જતા. એમ કરતાં કરતાં એક વાર કે લઈ ગયો, જે પહેલાં લઈ ગયો એ ભરપાઈ ન કર્યા અને બીજી વાર માગણી કરી એટલે એને ન મળ્યા. તો એને ગુસ્સામાં આવીને કુવાડી મારી શિવલિંગ ઉપર. આજે શિવલિંગ ઉપર કુવાડીના ઘા છે, જેવી રીતે આપણે લાકડામાં મારીને એવી રીતે ખાડા છે. પછી પોતે અહીં આંધળો થઈ ગયો. આંધળો થઈને ભાગવા ગયો એટલે જમીનમાં ગરક થઈ ગયો. ત્યારથી પછી રોકડા મળવા બંધ થઈ ગયા, પણ આજે કોઈ શ્રદ્ધાથી માનતા માને તો ફરી ભૂત થાય એ એને ઇતિહાસ છે. ગૌશાળા
બાજુમાં ગૌશાળા છે, બાજુમાં આપણે અહીંયા ગૌશાળા છે, બધા અન્નક્ષેત્ર ચાલુ છે, બીજા આપણે કૂતરાના રોટલા છે, પક્ષીને ચળ છે, ચબૂતરો બનાવેલો છે, આવે જાય એના માટે રહેવા બેવાની વ્યવસ્થા છે. દર્શક મિત્રો, ધર્મભક્તિના આવા શોના એપિસોડ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ અમારી ચેનલ YouTube પર સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમે અમારા આવા શોના કાર્યક્રમ જોઈ શકો અને અમારા ધર્મભક્તિના સફરમાં જોડાયા રહો.